કારણ કે જયારે એક પોઝિટિવ અસર પડતી હોય છે કોઈ મૂવી જોઈને, જયારે કોઈ સારું કાર્ય કરવામાં આવતું હોય છે તો આવી મૂવીઝ જોઈને ઘણી બધી નેગેટિવ અસરો પણ પડી રહી છે. તમે 100% સાચા છો, કોઈ ડાઉટ જ નથી કે ધેર આર ઓલવેઝ ટુ સાઇડ ઓફ અ કોઈન. જેને કે છરી સારા માટે બી યુઝ થાય અને ઓપરેશન માટે બી યુઝ થાય અને ખૂન કરવા માટે બી યુઝ થાય, એટલે ધેર આર ટુ સાઇડ ઓફ કોઈન. હાઉ અ પર્સન પરસીવ્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક એક્ઝામ્પલ તમને સિમ્પલ આપવા માંગુ છું કે માની લો કે આ મૂવી રિલીઝ થઈને લોકો ફેમિલી જોડે તો કોઈ જશે નહીં જોવા, પેલા સવારના સ્કૂલ કોલેજ વાળા જશે યા પેલા યારી દોસ્તી વાળા જશે, બરોબર, ફેમિલી નથી જોવાના. પણ એક પોઈન્ટ એ છે કે અગર ફેમિલી જોડેનું ટ્રેલર આવે છે તો હાઉ ડુ યુ રિએક્ટ ટુ ઇટ. સિમ્પલ, અગર મેચ્યોર સોસાયટીની વાત કરું તો અત્યારે અગર આજની તારીખમાં આપણે એ વાત કરી રહ્યા છીએ કે ભાઈ સ્ટુડન્ટ્સને સ્કૂલ લેવલ પર આપણે સેક્સ એડ્યુકેશન આપવું છે, તો આઈ થિંક ધીસ ઇઝ અ વન ઓફ ધ વેઝ કે જ્યારે તમે ફેમિલી જોડે જોઈને બેસો છો આવી મૂવી, તો ફેમિલીમાં તમારે એઝ અ પેરન્ટ યુ કેન લુક એટ ઇન ધ પોઝિટિવ લિમે એન્ડ મેક ધ ચિલ્ડ્રન એક્સપ્લેન. એટલે એક રીતે અગર જોવા જાઉં તો આ તો સારું છે કે આવું આવી રીતે વલ્ગેરિટી ઇઝ અ ઇમ્પોર્ટન્ટ થિંગ. આમાં જે વલ્ગેરિટી છે આઈ ઓલસો સ્ટ્રોંગલી કન્ડેમ દેટ વલ્ગેરિટી. પણ અધર દેન વલ્ગેરિટી, ઇટ કેન બી સીન ઇન ધેટ વે કે હાઉ કેન યુ ટેલ યોર ચિલ્ડ્રન અબાઉટ ધ સેક્સ એડ્યુકેશન વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, અને એ કઈ રીતે તમે એને સમજાવી શકો છો. એ એક પેરેન્ટિંગનો વિષય છે, એટલે પેરેન્ટનો ઇસ્યુ છે. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે નોર્મલી આપણે કહીએ છીએ કે આવી રીતે જેને કે ફોરેનમાં એડલ્ટ મૂવીઝ છે, આ એડલ્ટ નથી, આ પોર્ન કોમ છે. એટલે એ લોકોએ જે પેલું છિછોરાપણ થોડું ઘણું દેખાડ્યું છે અને એક રીતે મસ્તી બી કરી છે. અને એક રીતે બીજું તમે અગર બીજા એંગલથી, હજી મેં એનું પિક્ચર તો ઓબ્વિયસલી વાર છે જોવાની, પણ અગર ઇફ આઈ લુક એટ ઇટ ફ્રોમ ધ ટ્રેલર પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ લોકો એક ચીજ એમાં પછી પાછળથી, લેટ મી ટેલ યુ કે ઘણા મૂવીઝમાં બી તમે જોયું છે કે પાછળથી એ લોકો બતાવે છે કે આ ચીજ જે આ થાય છે, આવું બધું જે સેક્સ વાળું થાય છે એ ખોટું છે અને લોકોએ ના કરવું જોઈએ. એટલે એ બી મેસેજ પાછળ એ લોકો મૂકે છે, ભલે લોકો એને ડાયજેસ્ટ કરે કે ના કરે, એક્સેપ્ટ કરે કે ના કરે, એક અલગ સ્ટોરી છે. અને ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે કહી દઉં કે અત્યારે આપણે બધા મોટી મોટી વાતો કરીએ છીએ, પણ ચીકણી ચમેલી આપણા પેલી હિરોઈનો છે, ફેમસ હિરોઈનો જે કરીના કે જે બધી મને ખબર નથી, જે આવી બધા મોટા મોટા આઈટમ સોંગો ગાય છે અને ધેન ધે ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ, તો એ તો આપણે ફેમિલી વાળા બેસીને જોયે છે, ત્યારે તમે બધું ભૂલી જાઓ છો. So this is my point about it. Ruzan